धोरण 8 गणित प्रकरण 11 माप बराबर। तो એની અંદર આપણે સમલંબ ચતુષ્કોણના સૂત્રના આધારે 11.2 ના દાખલા જોયા, એના આગળ સ્વાધ્યાય 11.1 પૂર્ણ કર્યો, જેની અંદર લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, અર્ધગોળાકાર, કોર આ બધાનું ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે વાત કરી હતી। એના પછી 11.1.2 ની અંદર શરૂઆતની અંદર જે દાખલા હતા એ સમલંબ ચતુષ્કોણના દાખલા હતા। તો ગયા વિડીયોની અંદર આપણે 1, 2 અને 3 દાખલા જોયા હતા, જેની અંદર કેટલાકની અંદર બે બાજુઓ, ખૂણા અને ઊંચાઈ આ ત્રણની અંદર ક્ષેત્ર પરની વાત હતી। તો એની અંદર કેટલાકની અંદર બાજુનું માપ શોધ્યું, કેટલાકની અંદર ક્ષેત્રફળ શોધ્યું અને કેટલાકની અંદર વિકિરણનું માપ આપણે શોધ્યું હતું। તો હવે દાખલા નંબર 4, તો અહીંયા દાખલા નંબર 4 જોઈએ। તો એક ચતુષ્કોણ આકારના ક્ષેત્રના વિકિરણની લંબાઈ 24 મીટર અને બાકીના બે શિરોબિંદુમાંથી 8 વિકિરણ પર દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે, તો ક્ષેત્રનું ક્ષેત્રફળ શોધો। ફરીથી એમ કહીએ તો એક ચતુષ્કોણ આકારનું ક્ષેત્ર, આકાર કયો કીધો છે, ચતુષ્કોણ આકાર કીધેલો છે બરાબર। આગળ સમલંબ આકાર તો સમલંબ ચતુષ્કોણ આકાર, હવે ચતુષ્કોણ આકારનું એની વિકિરણની લંબાઈ 24 મીટર અને બાકીના બે શિરોબિંદુમાંથી વિકિરણ પર દોરેલો લંબ 8 મીટર અને 13 મીટર છે, તો ક્ષેત્રનું ક્ષેત્રફળ શોધો। અહીંયા આકૃતિ દોરેલી છે જોઈએ, તો અહીંયા આકૃતિ શું કીધું, ચતુષ્કોણ, અહીંયા ચતુષ્કોણ આકાર છે એ બી સી ડી, એની અંદર કીધું છે કે વિકિરણની લંબાઈ 24 મીટર, તો આ ગયો બી થી બી સુધીનો આપણો વિકિરણ થયો, તો એનો 24 મીટર। પછી કીધું છે કે બાકીના બે શિરોબિંદુમાંથી વિકિરણ દોરેલો લંબ 8 મીટર અને 13 મીટર છે, અહીંયાથી સી ડી અહીંયા વિકિરણ પર દોરેલો લંબ તો કેટલા 8 મીટર, અહીંયાથી આ દોરેલો લંબ 13 મીટર છે, તો અહીંયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો અહીંયા આપણા શોધવું છે આપણે જોઈએ, તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો હવે ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર શું, તો અહીંયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે ચતુષ્કોણ લખી લઈએ, ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ, કારણ કે અંદર નામ આપણે આપેલું છે। હવે તો ચતુષ્કોણ એ બી સી ડી, તો અહીંયા ચતુષ્કોણ એ બી સી ડી ની અંદર કોઈ માપ આવેલા નથી અહીંયા બરાબર। તો અહીંયા આપણે બે આકાર અંદર બીજા આપેલા છે, એક ત્રિકોણ આર્યો એ બી ડી અને બીજો બી સી ડી, બે ત્રિકોણ આપણે અંદર આપેલા છે, તો આપણે એ બે નું આપણે ક્ષેત્રફળ શોધવાનું। તો એ બી ગુણ્યા BD 24 ગુણ્યા CN 8 મીટર
și hai am să ajung eu până ce tu ai mai cu dar de până în e în ian bară de bărău le e bar bunea te vărta în ian mă bară de le e bar bunea a tori în ian bună de bărău bar bunea te bar bunea te trei de pe exo țăpăr vărta bar bunea mai că bară to 96 હવે 156 વત્તા 96 કરી એટલે 252 મીટર સ્ક્વેર થશે બરાબર તો આનો જવાબ થયો ફરી જોઈ લઈએ તો અહીંયા મીટર એટલે લંબાઈ આપેલી છે અને તેના ઉપર બે જે લંબ છે એ લંબનું માપ આપેલું છે તો અહીંયા 24 અને 13 અને અહીંયા 8 તો આખું ચતુષ્ફલક મિસીનું ક્ષેત્રફળ એની અંદર બે ત્રિકોણ પડે છે ઉપરનું ત્રિકોણ અને નીચેનું ત્રિકોણ તો એ બંનેનું ક્ષેત્રફળ શું થાય એટલે કે આખા ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ મળશે જેથી એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ અને અહીંયા પણ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેદ અંદર કિંમત મૂકી અને જે સાધુ ચતુર્ય સાધુ આપ્યું ઉપર નીચે જે પૂરતું તે એ ઉડાડી નાખી અને આના કારણે આપણને જવાબની અંદર 252 મીટર સ્ક્વેર મળ્યું હવે આપણે આગળનો દાખલો જોઈએ હવે દાખલા નંબર 5 તો એક દ્વિતીયાંશ એટલે કે m ગુણ્યા હવે બે વિકિરણો આપણે
ઉપર જે બે વૃત્તિ હોય એનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો આપણે સાદુરૂપ આપીશું. તો એ ઉપર નીચે ઉડાડીશું તો અહીંયા બે અને ઉપર બાર, તો છ દુ બાર, બે બે અગિયાર વધીશું, છ સોરી 7.5 ગુણ્યા છ, બંને નો ગુણાકાર કરો 7.5 ગુણ્યા છ, એટલે કે એનો ગુણાકાર ન આવે તો સીધી રીતે 75 ગુણ્યા છ કરવાનો, અને જે જવાબ આવે એની અંદર એક પોઈન્ટ કાપી આપણે ગુણાકાર કરીએ. 75 એટલે કે ગુણ્યા છ, તો 6 5 30 ની ફરી 16 વધી આવી 3, 6 4 36 6 7 42 3 45 બરાબર. તો આપણે 450 જવાબ મળ્યો. આપણો મળ્યો 75 ગુણ્યા 6, આપણે મેળવવાનું છે 7.5 ગુણ્યા 6, તો અહીં નથી પોઈન્ટ કાપી નથી, તો આપણો જવાબ શું થશે 45 આપણો જવાબ થશે. તો લખી દઈએ 45 સેમી વર્ગ. તો આ રીતે આપણે પોઈન્ટના ગુણાકાર કરી શકીએ. મિત્રો આ બધા દાખલાની જે મોટા ભાગે પોઈન્ટના દાખલા છે, એટલે આ માટે પોઈન્ટમાં ગુણાકાર તમને કરતા આવડતા હોવા જોઈએ. જો પોઈન્ટમાં ન આવે ત્યારે તો આ રીતે પણ કરી શકીએ, અને તમે પોઈન્ટમાં મૂકી પણ કરી શકો. બંનેમાં કોઈ પણ ચાલે. 75 ગુણ્યા 6 એટલે 450, એટલે પોઈન્ટ કાઢ્યા એટલે 45 જવાબ થયો. તો અહીંયા આપણો દાખલો ફરીથી પૂર્ણ થાય તો 1.74 મીટરની લંબાઈ 7 અને 12 મીટર આવી છે, અને એનું ક્ષેત્રફળ શોધવાનું. તો સૂત્ર આ સૂત્ર પરથી જોઈ લેજો બરાબર. આ એક સૂત્રનો વધારો બધી બાજુ માપ 5 સેમી, તો તેનું ક્ષેત્રફળ શોધો.
A, B, C, D. હવે આગળ જોઈએ જેની અંદર કીધું છે કે જો વિકિરણની લંબાઈ કેટલા સેમી 5 સેમી હોય તો તે વિકિરણની લંબાઈ આપણે ખબર છે વિકિરણો પણ કહેવાય કે એક શિરાથી બીજા શિરા જાય અહીંયા 5 સેમી માપ આપેલું છે વિકિરણનું માપ 5 સેમી હોય તો બીજા વિકિરણની લંબાઈ શોધો બીજા વિકિરણની લંબાઈ આપી નથી અને વેધ વેધ કેટલું કીધું છે એ આપણે જોવાનું છે તો વેધ આપણને 4.5 આપેલો છે તો આ આપણી આકૃતિ થઈ આની અંદર આપણે વેધનું માપ કોઈ પણ આપી શકીએ આપણે હોય તો અહીં આપણે વેધ હોય કે નિયમ ખૂણો બને ફરીથી એક સમબાજુ ચતુષ્કોણની લંબાઈ 5 સેમી સમબાજુ એટલે કે બધી જ બાજુની સમાન તો આપણે પેલો ચતુષ્કોણ સમજી લેવાનું કે સમબાજુ છે બધી બાજુ સમાન છે વેધ 4.5 તો તેનું ક્ષેત્રફળ શોધો વિકિરણની લંબાઈ શોધો હવે મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણે આગળ દાખલા નંબર 5 ની અંદર શીખી ગયા કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું હતું તો એ દ્વિતીયાંશ ગુણ્યા બે વિકિરણોનો ગુણાકાર પણ અહીંયા આપણે જોઈએ છીએ કે એક જ વિકિરણનું માપ આપેલું છે બીજાનું વિકિરણનું માપ નથી તો હવે શું કરવું શું કરીશું તો હવે સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણની જગ્યામાં બીજો કોઈ ચતુષ્કોણ લેવો પડશે જેની અંદર આપણે ક્ષેત્રફળ શોધી શકીએ તો સમબાજુ ચતુષ્કોણ એ એક રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર તો અહીંયા લખી શકીએ સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવામાં આવે તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આપણે ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા ઊંચાઈ થશે તો લખીએ પાયો ગુણ્યા ઊંચાઈ હવે આની અંદર ફરીથી સૂત્ર યાદ કરી લેજો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા ઊંચાઈ તો અહીંયા પાયો કેટલો છે એ જોવાનું અને ઊંચાઈ કેટલી આપી છે એ આપણે જોવાની તો પાયો કેટલો કીધો છે જે દરેક જગ્યા હોય એ પાયો એટલે 5 સેમી છે અને ઊંચાઈ 4.5 સેમી આપણને આપેલી છે તો હવે 5 ગુણ્યા 4.8 એટલે 42 ગુણ્યા 5 સેમી તો 8 5 40 ની ફરી 0 પછી અહીં 4 4 5 20 અને 4 24 સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એ સમાંતર બાજુ એટલે કે સમબાજુનું ક્ષેત્રફળ આપણે ગણવામાં આવે છે એટલે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેમી સ્ક્વેર થશે હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું આપણે શોધીશું તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર હવે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું આપણે સૂત્ર આગળ ભણી ગયા હોય એના દાખલા તો એક દ્વિતીયાંશ ગુણ્યા બે વિકિરણોનો ગુણાકાર બે વિકિરણોનો ગુણાકાર એટલે એક વિકિરણનું માપ અહીંયા આવ્યું છે બીજા વિકિરણનું માપ આપેલું નથી એટલે આપણે લખીએ એક દ્વિતીયાંશ ગુણ્યા વિકિરણ એક બરાબર અહીંયા બે વિકિરણ છે એક વિકિરણ એક અને બીજો વિકિરણ બે બધા એક
એનો ગુણાકાર અહીં આપણે એક વિકિરણ શોધવાનો છે તેના માટે લખ્યું તો અહીંયા સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે કેનું 24 સેમી આપણને મળ્યું છે તો અહીંયા 24 બરાબર 1/3 ગુણ્યા વિકિરણ એકનું માપફળ આપણને આપ્યું છે કેનું દીધું છે BD અને AC બે વિકિરણ છે જેની અંદર BD નું માપ 8 સેમી આપેલું છે ગુણ્યા વિકિરણ બી આપણને ખબર નથી બરાબર તો હવે ઉપર નીચે જે ઉડે તે ઉડારી દઈએ અહીંયા અહીંયા ઉડશે અહીંયા વધ્યા 4 હવે લખીએ તો 24 બરાબર 4 ગુણ્યા વિકિરણ લંબાઈ એટલે અહીંયા ગુણાકારમાં છે એટલે સાઈડ થશે તે ભાગાકારની અંદર લખીએ વિકિરણ 2 બરાબર 24 ભાગ્યા 4 તો વિકિરણ 2 બરાબર કેટલા થશે 24 ભાગ્યા 2 કરો એટલે 6 સેમી થાય બરાબર તો આ જે 6 સેમી છે એ આપણો જવાબ થયો બરાબર મિત્રો તો હવે ફરીથી દાખલો જોઈ લઈએ તો એક સમબાજુ ચતુષ્કોણ બાજુ વાળી 5 સેમી અને બે 4.5 સેમી તો તેનું ક્ષેત્રફળ શોધો જો એક વિકિરણની લંબાઈ 5 સેમી તો બીજા વિકિરણની લંબાઈ મેળવો અહીંયા આપણે મિત્રો આવા દાખલાની અંદર ભૂલ ઘણી બે પડે કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ કે સમબાજુ ચતુષ્કોણ કીધું છે બરાબર પણ સમબાજુ ચતુષ્કોણનું આપણે સૂત્ર ખબર છે કે એક તૃતીયાંશ ગુણ્યા બે વિકિરણનો ગુણાકાર તો એ સૂત્ર ચલો આપણે લંબી દઈએ કે સમબાજુ ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા બે વિકિરણનો ગુણાકાર અહીંયા નથી આપણા પાસે ક્ષેત્રફળ નથી બે વિકિરણની પૂરી માહિતી અહીંયા ખાલી આપણે ત્રણની અંદર એક જ વસ્તુ છે એક વિકિરણની લંબાઈ બીજું કશું વસ્તુ આપણી જોડે નથી તો અહીંયા થોડું વિચારવું પડે અને દેખવું પડે કે આ સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવામાં આવે કારણ કે સમબાજુની અંદર પ્રતિબાજુ સમાન સમાંતરની અંદર પણ એ જ વસ્તુ હોય જેને ખાલી બંને ત્રિકોણ સમાન છે તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનો આપણે શબ્દ વાપરીએ પણ એનું ક્ષેત્રફળ સુધી જેની અંદર પાયો ને ઊંચાઈ આપણે મૂક્યું તો હવે અહીંયા પાયો ને ઊંચાઈ માપ આપણે આપેલું છે બે વિકિરણનું માપ આપ્યું નતું તો અહીંયા જે 5×4.8 એટલે 24 સેમી માપ મળ્યું એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર એટલે કે સમાંતર બાજુ કહો કે સમબાજુ બંને નું ક્ષેત્રફળ આપણને મળ્યું એટલે સમબાજુ ક્ષેત્રફળ 24 મળ્યું તો 24 મળ્યું તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બે વિકિરણનો ગુણાકાર પહેલા બે વિકિરણની અંદર એક માપ આપ્યું છે બીજું માપ આપ્યું નથી જે શોધવાનું છે એના કારણે વિકિરણ 1 ગુણ્યા વિકિરણ 2 તો ક્ષેત્રફળ આપણે શોધ્યું 24 એટલે કે 24 બરાબર 1/3 ગુણ્યા 8 ગુણ્યા વિકિરણ 2 તો વિકિરણ 2 બરાબર અહીંયા 2 2 2 એટલે 4 એટલે તો 24 ભાગ્યા 4 એટલે વિકિરણ 2 ની લંબાઈ 6 સેમી થશે તો આ રીતે આપણે અહીંયા દાખલો પૂર્ણ થાય છે તો આજે આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 એ જોયા જેની અંદર અને 6 ત્રણ દાખલા જોયા જેની અંદર સમબાજુ અને એનું સૂત્ર જોયું તો આ દાખલાની અંદર તમારે ઘરેથી ત્રણે ત્રણ દાખલા જાતે કરવાના બરાબર આગળ કોઈ દાખલા આવડતા હોય તો તમે જાતે કરી શકો બરાબર તો આગળનો દાખલો દાખલા નંબર 7 બરાબર હોમવર્ક દાખલા નંબર 7 આ તમારા નંબરની અંદર કરવાનું તો દાખલા નંબર 7 ની અંદર પણ આ જ વસ્તુ છે બરાબર એટલે કે આગળ આપણે ગણી ગયા એ પ્રમાણે છે કે એક સમબાજુ ચતુષ્કોણની એટલે કોઈ મકાન હોય ત્યારે સમબાજુ ચતુષ્કોણનો આધાર 3000 લાદી લગાડેલો અને લાદી વિકિરણ લંબાઈ 45 સેમી અને 30 સેમી તો 24 મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા તો સમગ્ર હોય ત્યાં લાદી ઘસવાનો ખર્ચ કેટલો આ દાખલો આપણે સ્વાધ્યાય 11.1 ની અંદર જોઈ ગયા હતા બરાબર એના જેવો જ દાખલો છે તો એ દાખલો તમારે જાતે ગણવાનો રહેશે બતાવી દો તમને કે તો અહીંયા આ 11.1 નો ચોથો દાખલો જે ગણ્યો હતો એ ચોથા દાખલા મુજબ જ આ દાખલો છે જો તમને આવે તો એ હોમવર્કની અંદર તમે જાતે કરી શકશો ધન્યવાદ આજનો વિડીયો આટલા રાખીએ છીએ